નમસ્કાર વિદ્યાર્થીઓ હું છું જયદીપ ભંડેરી આજે સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ચેપ્ટર નંબર ના ઇન્સવાદી દાખલા નંબર નવ પોઈન્ટ પંદર બી જે ટેક્સ્ટબુક પેજ નંબર થ્રી ફોર્ટી ફાઈવ પર આવેલો છે એના વિશે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં મેથ્સ માટે ચાર નાનકડા પોઈન્ટ્સ આપણે ટેલી કરી લઈએ કોઈ એક રિલેશન આપેલું છે વન લેસ દેન એક્સ લેસ દેન ટુ એટલે કે એક્સની કિંમત એકથી બેની વચ્ચે છે જો એમનો વ્યસ્ત કરીએ તો એમનો સંબંધ ઉલટાવી નાખવાનો રહેશે ગ્રેટર હોય ત્યાં લેસ લેસ હોય ત્યાં ગ્રેટર બીજી પ્રક્રિયા જો આપણે એની નિશાની ઉલટાવીએ પ્લસ હોય ત્યાં માઇનસ અને માઇનસ હોય ત્યાં પ્લસ કરીએ તો પણ સંબંધ ઉલટાવવાનો રહેશે સરવાળો કે બાદ બાકી કરીએ તો કોઈ પણ જાતનો સંબંધ ઉલટાવવાનો રહેતો નથી વીકલી આપણે એટલા માટે લીધું કે એક વખત આપણે ડિટેલમાં કરી ગયા છીએ તો આ ચાર પ્રક્રિયાનો ઉપયોગ કરી અને નેક્સ્ટ આપણા સોલ્યુશન ઉપર આગળ વધીએ ક્વેશ્ચન છે બહિર્ગોળ અરીશો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર વસ્તુ કોઈ પણ જગ્યાએ હોય પ્રતિબિંબ આભાસી જ રચે છે બહિર્ગોળ અરીશો એનો ધ્રુવ એમાંથી પસાર થતી મુખ્ય અક્ષ ગોળાઈ જમણી બાજુ હોય એનું વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર બંને જમણી બાજુ આવશે અને પરાવર્તક સપાટી તો ડાબી બાજુ જ છે એટલે વસ્તુ આપણે મૂકીશું ડાબી બાજુ અરીસાનું સૂત્ર વન પોન એફ ફિઝિકવલ ટુ વન વી પ્લસ વન અપોન યુ જ્યાં વન પોન વી ને કરતા બનાવીએ તો વન પોન યુ ડાબી બાજુ જાય એટલે વન પોન એફ માઇનસ વન યુ સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે એફ જમણી બાજુ માપવાના છે એટલે ધન આવશે વસ્તુ તો ડાબી બાજુ જ છે એટલે કે ડાબી બાજુ માપવાના હોવાથી ઋણ માઇનસ માઇનસ પ્લસ થઈ અને વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ પ્લસ વન અપોન યુ તો આ જે પ્રતિબિંબ અંતરનો સંબંધ મળ્યો એના ઉપર આપણે આગળ વધીએ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ પ્લસ વન અપોન યુ વસ્તુ અંતર માટે કીધું છે કોઈ પણ વસ્તુ અંતર લેવું કોઈ પણ એટલે ઓછામાં ઓછું ઝીરો ને મેક્સિમમ ઇન્ફાઇનાઇટ ઝીરોથી ઇન્ફાઇનાઇટ આ સ્વરૂપ સુધી આવવા માટે વ્યસ્ત કરવું પડશે તો વ્યસ્ત કરીએ તો એકના છેદમાં ઝીરો એકના છેદમાં યુ એકના છેદમાં ઇન્ફાઇનાઇટ અને વ્યસ્ત કરીએ ત્યારે સંબંધ ઉલટાવવો ઊંધો કરી નાખ્યો એકના છેદમાં ઝીરો ઇન્ફાઇનાઇટ એકના છેદમાં યુ અને એકના છેદમાં ઇન્ફાઇનાઇટ ઝીરો ચાલો હવે આ સ્વરૂપ સુધી પહોંચવું છે એટલે વન અપોન એફ ઉમેરવાના છે સરવાળો કરીએ ત્યારે નિશાનીમાં કોઈ ફરક નહીં ઇન્ફાઇનાઇટ વધતા વન પ્લસ એફ વન અપોન યુ પ્લસ વન અપોન એફ ઝીરો પ્લસ વન અપોન એફ ઇન્ફાઇનાઇટમાં કોઈ પણ સંખ્યા ઉમેરીએ એ ઇન્ફાઇનાઇટ જ રહેશે એટલે ઇન્ફાઇનાઇટ વન અપોન યુ પ્લસ વન અપોન વીની બદલે મૂકીએ વન અપોન વી અને ઝીરો પ્લસ વન અપોન એફ એટલે વન અપોન એફ વ્યસ્ત કરીએ વન અપોન ઇન્ફાઇનાઇટ વી અને એફ વ્યસ્ત કરીએ ત્યારે સંજ્ઞા ઊંધી કરવાની વન અપોન ઇન્ફાઇનાઇટ એટલે ઝીરો વી એમ નામ એફ પ્રતિબિંબ અંતરની કિંમત ઝીરોથી એફની વચ્ચે જ મળે છે ઝીરોથી એફની વચ્ચે અર્થાંત પ્રતિબિંબ અંતર હંમેશા કેવું થયું ધન ધનનો અર્થ શું થાય તો કે અરીસાની જમણી બાજુ એટલે કે પાછળ તરફ મળે છે આ જો અરીસો હોય આ વસ્તુ અહીંયા આપણે મૂકેલી હોય તો પ્રતિબિંબ આપણે એની જમણી બાજુ મળશે જમણી બાજુ મળે એટલે અરીસાની પાછળ ખરેખર ત્યાં હોઈ શકે નહીં એટલે પ્રતિબિંબનો પ્રકાર થશે આભાસી થેન્ક યુ વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રોને પણ શેર